ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 12 પ્રકરણ 9 નાણાકીય બજાર ફાઇનાન્શિયલ માર્કેટ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ, નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટની. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો બોર્ડની પરીક્ષામાં પ્રકરણનો જે કુલ ગુણભાર છે એ 8 ગુણનો છે. તમે સેક્શન વાઇઝ, વિભાગ વાઇઝ એના પ્રશ્નો જોઈ શકો છો, એનો ગુણભાર જોઈ શકો છો. સેક્શન એમાં એક પ્રશ્ન 1 માર્ક્સનો પૂછાય છે. સેક્શન બીમાં 2 પ્રશ્નો 2 માર્ક્સના પૂછાય છે. સેક્શન સીમાં 1 પ્રશ્ન 2 માર્ક્સનો પૂછાય છે અને સેક્શન ડીમાં 1 પ્રશ્ન 3 માર્ક્સનો પૂછાય છે. આમ આ પ્રકરણમાં કુલ 5 પ્રશ્નો 8 ગુણના પૂછાય છે. પણ વિદ્યાર્થી મિત્રો, એ બાબત ખાસ ધ્યાનમાં રાખવાની છે તમારે કે આ જે ગુણભાર છે 8 માર્ક્સનો એ રેગ્યુલર ગુણભાર છે. ચાલુ વર્ષે સરકાર શ્રી દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોવિડ-19ની પરિસ્થિતિના કારણે અભ્યાસક્રમમાં ઘટાડો કરવામાં આવેલ છે, જેથી આ વર્ષે આ પ્રકરણમાંથી 8 ગુણના પ્રશ્નો ન પણ પૂછાય એવું બને. એટલે આ રેગ્યુલર ગુણભાર છે 8. બીજી મહત્ત્વની વાત, આ પ્રકરણની અંદર આપણે જે મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે એ અગત્યના મુદ્દાઓ પ્રમાણે છે. એક છે નાણાકીય બજારનો અર્થ, એનો ખ્યાલ અને લાક્ષણિકતાઓ. બીજું, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. ત્રીજું, નાણાં બજારના સાધનો. ચોથું, મૂડી બજાર, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર એટલે કે શેર બજાર. પાંચમું, ડિમેટ ખાતાનો ખ્યાલ અને ડિપોઝિટરી. અને છઠ્ઠો મુદ્દો છે જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા અને સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. આમ 6 મુદ્દાઓનો અભ્યાસ આ પ્રકરણમાં આપણે કરવાના છીએ. સૌથી પહેલાં આપણે એની શરૂઆત કરીએ એના ઇન્ટ્રોડક્શનથી, એની પ્રસ્તાવનાથી. તો ભારતનું જે નાણાકીય માળખું છે એ માળખાને મુખ્યત્વે 2 ભાગમાં વહેંચવામાં આવેલ છે. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું, જેને આપણે અંગ્રેજીમાં ફોર્મલ અથવા ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર કહીએ. અને બીજું છે બિન સંગઠિત નાણાકીય માળખું, જેને આપણે અંગ્રેજીમાં કહીશું અનઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર. સંગઠિત નાણાકીય જે માળખું છે એ નાણાકીય માળખામાં નાણાકીય બજાર એટલે કે ફાઇનાન્શિયલ માર્કેટ એ મહત્વનું ઘટક છે, અગત્યનું ઘટક છે. ઔપચારિક નાણાકીય માળખું એ મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું છે. એમાં એક છે નાણાકીય સંસ્થાઓ એટલે કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ. નંબર 2, નાણાકીય સાધનો ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. નંબર 3, નાણાકીય સેવાઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ. અને નંબર 4, નાણાકીય બજાર ફાઇનાન્શિયલ માર્કેટ. નાણાકીય બજારમાં મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. ફાઇનાન્શિયલ માર્કેટ જે છે એ ફાઇનાન્શિયલ માર્કેટમાં કેપિટલ માર્કેટ એટલે કે મૂડી બજાર અને નાણાં બજાર એટલે કે મની માર્કેટ એ બંનેનો સમાવેશ થાય છે. મૂડી બજાર એ એવું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. મૂડી બજાર એક પ્રકારનું સંગઠિત બજાર છે કે જે સમાજની બચતો હોય છે, બચતોને ઔદ્યોગિક એકમો માટે, ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે. જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. મૂડી બજાર દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે. નાણાં બજાર એ ટૂંકા ગાળાના સાધનો જેવા કે ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર,
એના દ્વારા મૂડીની જરૂરિયાતને સંતોષે છે. તો આ થઈ નાણાકીય બજારની પૂર્વ ભૂમિકાની વાત. હવે આપણે જોઈએ નાણાકીય બજારનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ ફાઇનાન્શિયલ માર્કેટ. તો આપણે આગળ જોયું કે નાણાકીય જે બજાર છે, નાણાકીય બજારમાં મુખ્યત્વે બે બજાર, મૂડી બજાર અને નાણાં બજાર એટલે કે કેપિટલ માર્કેટ અને મની માર્કેટ બંનેનો સમાવેશ થાય છે. તો નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે કે જ્યાં વિશાળ પ્રમાણની અંદર, મોટા પ્રમાણની અંદર સોદાઓ થાય છે. નાણાકીય બજારના જે વલણો છે એ વલણોને પારખીને રોકાણકારો પોતાની જાતે સ્વયં રીતે નિર્ણય લઈ શકે છે કે એમની બચતોનું રોકાણ ક્યારે કરવું અને ક્યાં કરવું. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ જે હોય છે એ ભાગ લેનારાઓમાં ત્રણ જણાઓનો સમાવેશ થાય છે. એક, વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઊંચીના નાણાં મેળવનારાઓ. બીજું, જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારાઓ. અને ત્રીજું છે નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક મૂડી બજાર કેપિટલ માર્કેટ અને નાણાં બજાર એટલે કે મની માર્કેટ. મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. દાખલા તરીકે શેર, ડિબેન્ચર, બોન્ડ આ બધી જે જામીનગીરીઓ છે એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર એ મૂડી બજાર છે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે કે જેમાં ટૂંકા ગાળામાંની જામીનગીરી હોય છે. દાખલા તરીકે ટ્રેઝરી બિલ છે, કોમર્શિયલ પેપર છે, એ ટૂંકા ગાળાની જામીનગીરીઓ છે. મૂડી બજાર જે છે એ મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે, એક પ્રાથમિક બજાર એટલે કે પ્રાઇમરી માર્કેટ અને બીજું છે ગૌણ બજાર. ગૌણ બજારને આપણે શેર બજાર પણ કહીએ છીએ, એટલે ગૌણ બજારમાં શેર બજારનો સમાવેશ થઈ જાય છે. પ્રાથમિક મૂડી બજાર એ બહાર પાડવામાં આવતી નવી જામીનગીરીઓનું બજાર છે કે જ્યાં નવી જામીનગીરીઓ બહાર પાડવામાં આવતી હોય છે પ્રાથમિક મૂડી બજારમાં. જ્યારે ગૌણ એટલે કે શેર બજાર, એમાં જે અગાઉ બહાર પાડવામાં આવેલી જામીનગીરીઓ હોય એવી હયાત જામીનગીરીઓના સોદા થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નાણાકીય બજારના બે ભાગ પાડવામાં આવેલ છે. સ્ટાર્ટ સ્વરૂપે તમને જોવા મળશે, એક છે મૂડી બજાર એટલે કેપિટલ માર્કેટ, બીજું છે નાણાં બજાર એટલે કે મની માર્કેટ. મૂડી બજાર જે છે એના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે, પ્રાથમિક બજાર એટલે કે પ્રાઇમરી માર્કેટ અને બીજું છે ગૌણ બજાર, જેને આપણે શેર બજાર કહીએ, એ સેકન્ડરી માર્કેટ છે. તો આમ નાણાકીય બજારના બે મુખ્ય ભાગ મૂડી બજાર અને નાણાં બજાર, મૂડી બજારના બે ભાગ પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. સૌથી પહેલાં આપણે નાણાં બજારની વાત કરીએ, મની માર્કેટની વાત કરીએ, એનો અર્થ અને ખ્યાલ મેળવીશું આપણે, મિનિંગ એન્ડ કન્સેપ્ટ ઓફ મની માર્કેટ. તો વિદ્યાર્થી મિત્રો, નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનો અસ્કયામતોનું બજાર છે. નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં ઊંચી તરલતાનો ગુણ ધરાવતી નાણાકીય અસ્કયામતોનો વેપાર થાય છે. ટૂંકા ગાળા માટે નાણાં ઊંચીના મેળવવાનું અને નાણાંના ધિરાણનું બજાર છે. નાણાં બજારની અંદર સામાન્ય રીતે એક વર્ષ કે તેથી ઓછા સમય માટેની પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓ હોય છે. એટલે નાણાં બજાર એક વર્ષ કે તેથી ઓછા સમય માટે પાકતી મુદત ધરાવતી જામીનગીરીઓનું બજાર છે. નાણાં બજારમાં બે પક્ષકારો હોય છે, એક છે નાણાંનું ધિરાણ કરનારાઓ અને બીજા હોય છે નાણાં ઊંચીના મેળવનારાઓ. નાણાં ધિરાણોની અંદર મુખ્યત્વે રિઝર્વ બેંક, વેપારી બેંકો, સહકારી બેંકો અને સરાફો વગેરેનો સમાવેશ થાય છે.
જ્યારે નાણાં ઊંચીના મેળવનારાઓમાં ખેડૂતો, વેપારીઓ, રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર વગેરેનો સમાવેશ થાય છે. બીજી વાત કે નાણાં બજાર એ શેર બજાર જેવું કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ એ નાણાંનો વેપાર કે લેવડ દેવડ કરતી વિવિધ સંસ્થાઓનો એક સમૂહ છે. તો આ થયો નાણાં બજારનો અર્થ અને ખ્યાલ. નાણાં બજારની ટૂંકી અને સરળ વ્યાખ્યા આપણે નીચે પ્રમાણે આપી શકાય. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો નાણાં બજારની વ્યાખ્યા, કે નાણાં ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. શોર્ટમાં નાણાં બજારની અંદર ટૂંકા ગાળાની જે નાણાકીય મિલકતો હોય છે એ મિલકતો ઊંચી લિક્વિડિટી ધરાવતી હોય છે, ઊંચી તરલતા ધરાવતી હોય છે, એની નજીકની અવેજી ધરાવે છે, એના વ્યવહારોનું એ બજાર છે. હવે આપણે જોઈએ એની લાક્ષણિકતાઓની વાત. નાણાં બજારના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ, આટલી ચર્ચા આપણે જોઈ, એના આધારે એની લાક્ષણિકતાઓ નીચે મુજબ આપણે તારવી શકીએ. પહેલું છે, નાણાં બજારને બે ભાગમાં વહેંચવામાં આવે છે. આપણે આગળ જોયું એક સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. બીજી લાક્ષણિકતા કે નાણાં બજારમાં, નાણાં બજાર એ ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે જેની પાકતી મુદત એક વર્ષ કે તેથી ઓછી હોય છે. ત્રીજું એનું લક્ષણ છે કે નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્રતા, એમની ક્રેડિટ મહત્વની હોય છે. ચોથું લક્ષણ છે, નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી. આપણે હમણાં આગળ વાત કરી કે શેર બજારની જેમ નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું એ સામૂહિક માળખું છે કે જેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ વગેરેનો સમાવેશ થાય છે. પાંચમું લક્ષણ છે કે નાણાકીય બજારની અંદર ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બજાર છે, જેમ કે ટ્રેઝરી બિલ, કોલ મની. છઠ્ઠું લક્ષણ છે, આર્થિક અને ટેકનોલોજીના વિકાસ સાથે નાણાં બજારની જે પેટા શાખાઓ છે એ પેટા શાખાઓ પણ વિકસી છે, જેમ કે કોલ મની માર્કેટ, બોન્ડ માર્કેટ, ટ્રેઝરી બિલ માર્કેટ વગેરે. સાતમું લક્ષણ છે, મોટાભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે, અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે. અને આઠમું એનું લક્ષણ છે, નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આઠ લાક્ષણિકતાઓ નાણાં બજારની છે. આજની વિડીયોમાં આપણે અહીંયા અટકીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ પ્રકરણનો આપણે આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ.